नमस्कार। धोरण 11 चैप्टर नंबर 5 संकर संख्याओं अने द्विघात समीकरणों एम आपणे बे क्वेश्चन गणेला। ए प्लस आई बी स्वरूप ज हतुं, अहीं पण ए ज लखेलुं छे। आपणे क्वेश्चन नंबर 3 मां जुओ, नीचेनी संकर संख्याओने ए प्लस आई बी स्वरूपमां फेरवो, संकर संख्या अने वास्तविक अने काल्पनिक भाग आपणे जणावाना। તમને નંબર 1 લખેલો છે 5-3i, આપણે ગણેલા જે વાત છે થોડુંક હું રિવિઝન કરાવું, કેમ કે આગળ આવશે માનાંક કોણાંક ઘણી બધી સંખ્યાઓ હશે તો એમાં વર્ગમૂળ શોધવાનું આવે, તો કોઈ પણ માં તમારે એ પ્લસ આઈ બી સ્વરૂપમાં ફેરવવું જ પડશે, એ વગર કોઈ પણ સૂત્ર એ નથી ને દાખલો પણ નહીં ગણી શકાય। એટલે આપણે એ પ્લસ આઈ બી સ્વરૂપમાં ફેરવતા થોડીક વધારે પ્રેક્ટિસ કરી અને આપણને આવડવા જોઈએ। ધારો કે અહીંયા આપણને આપેલું છે તો આને આપણે આમ લખી શકીએ 5-3i2, આનું સાદરૂપ આપણે શું લખી શકીએ 25, માઇનસ કેટલા લખાય 30i પ્લસ 9i2, બરાબર છે, આટલું જ થાય ને, તો આટલું આપણને મળશે। હવે આને જો આપણે ગણવું હોય તો આનું સાદરૂપ આપણે આપી દેવાનું છે, આનું સાદરૂપ જો આપણે આપીએ તો આપણને ખૂબ સરળતાથી સાદરૂપ મળી જશે, મળી જાય ને। તો આને લખાય 25-30i અને આ પ્લસ 9 અને આ માઇનસ 1 થવાનું, શું થયા 25-30i માઇનસ 9, 25 માંથી 9 જાય એટલે 16-30i। તો અહીંથી આ તમારું એ પ્લસ આઈ બી સ્વરૂપ થયું। હવે રિયલ પાર્ટ, વાસ્તવિક ભાગ, એ કેટલો થવાનો 16, અને કાલ્પનિક ભાગ એટલે ઇમેજનરી પાર્ટ એ કેટલો થવાનો -30 થયો, બરાબર છે ને। ચાલો નંબર 2, નંબર 2 માં થોડુંક આપણે જુદું લખીએ છીએ। ધારો કે સ્વરૂપ બદલીને આપેલું હોય આપણને અને આપણે આવું લખીએ છીએ -2 આનો ક્યુબ -2 -1/3i, જો આપણે આવું શીખેલા તો શું લખતા હતા, એ ઘન પ્લસ બી ઘન પ્લસ 3ab કૌંસમાં એ પ્લસ બી, આવું આપણે લખતા હતા ને। તમને આમાંથી પેલા માઇનસ ને કોમન કાઢી લઈએ તો કેટલા થવાના -1/3 અને 2+1/3i³, આ તો -1^3 એટલે માઇનસ જ થશે, તો માઇનસ આ માઇનસ જ થવાના, આનું સાદરૂપ આપણે લખવાનું, આનું સાદરૂપ લખીએ તો ઘન મુજબ કેટલું થવાનું 2^3 પ્લસ 1/3i³ પ્લસ 3×2×1/3i અને કૌંસમાં 2+1/3i, આટલા આપણને મળે। આનું સાદરૂપ માઇનસ આ કેટલા થયા તો 8, આ કેટલા થયા 1/27 અને i³, આ 3 ને 3 નીકળી જશે એટલે વધ્યા કેટલા 2i, આને અંદર લઈ જવું તો શું મળવાના 4i, અને આને પાછા અહીં લઈ જવું તો કેટલા થયા 2/3 અને i² બરાબર છે। હવે આ i² બરાબર તો આપણા કેટલા હતા, કે -1 હતા, તો એ જ પ્રમાણે આપણે કિંમત મૂકી શકીએ, તમે ગણી શકશો આ દાખલાને, બરાબર છે, આ દાખલાને પૂરો કરી દેવો, તમે પૂરો કરી દો એટલે તમને એનો જવાબ મળી જશે, પડશે ને, ના ફાવો તો પછી હું ગણાવું। બોલો શું કરીએ, ઇઝ ઇક્વલ ટુ, ચાલો લખીએ
પછી અહીં કેટલા થવાના 1/27 આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ પ્લસ 4i અને માઇનસ પ્લસ 2/3 અને માઇનસ 1 ચાલો માઇનસ 8 આ માઇનસ થવાના એટલે માઇનસ 1/27 આઈ પ્લસ 4i અને માઇનસ 2/3 આ બંનેને ભેગા કરી દો અને આમ પણ લખાય 8 માઇનસ 2/3 પ્લસ 4 માઇનસ 1/27 આઈ બરાબર છે ને એટલા થશે હવે એનું સાદુરૂપ આપણે લખીએ તો 8 × 3 એટલે 24 24 માંથી 2 જાય એટલે 22 22/3 પ્લસ 27/4 એટલે 108 થાય 108 માંથી 1 જાય એટલે 107 થાય તો ઇઝ ઇક્વલ ટુ શું મળ્યા માઇનસ 22/3 માઇનસ 107/27 આઈ તો અહીંથી આપણને રિયલ પાર્ટ એ મળ્યો માઇનસ 22/3 અને ઇમેજનરી પાર્ટ જે મળ્યો એ માઇનસ 107/27 મળ્યો તો આ રીતે આપણે આ દાખલાને પણ લખી શકીએ ચાલો એનાથી આગળ લખીએ ક્વેશ્ચન નંબર એમાં ત્રીજા નંબર ચાલો નંબર 3 એમાં પણ આવી એક આપેલી છે કિંમત 3+√5i 3-√5i અહીં ગુણાકાર છે અને અહીં તમને બાદબાકી આપેલી છે એને આપણે ગણવા માંગીએ તો પહેલા નંબરમાં આને આપણે ઝેડ કહીશું ઝેડ ઇઝ ઇક્વલ એનું સાદુરૂપ આપણે આપવાનું જુઓ આ એ માઇનસ બી અને એ પ્લસ બી આવું હોય તો શું લખતા હતા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આમ લખતા ને કે ભાઈ એ પ્લસ બી અને એ માઇનસ બી હોય તો આમાં શું લખતા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર તો એ જ મુજબ આને આપણે જો લખવા હોય તો શું લખી શકીએ આપણે અહીંથી આમ લખી શકીએ 3² √5i² બરાબર નીચે નાનું સાદુરૂપ આપીએ તો √3 + √2i પછી માઇનસ √3 અને અંદર જાય એટલે પ્લસ √2i આટલા આપણને મળશે બરાબર છે ચલો હવે અહીં આ કેટલા થયા તો કે 9 અને માઇનસ 5i² જો અહીંથી આ બંને નીકળી જશે આ બે વખત થયા તો 2√2 અને i બરાબર હવે આ આઈ સ્ક્વેર એટલે માઇનસ તો 9+5 થવાના આઈ સ્ક્વેર એટલે માઇનસ 2√2i 14 નીચે 2√2i આટલો આપણને જવાબ મળશે હવે શું કરીએ આમાં જો હવે અહીંથી આ બે તો નીકળી જશે કેટલા મળવાના 7 તો આપણે લખાય કેટલા 7/√2i જો i છે ને એ માઇનસ નીચે આપણે નથી રાખતા એટલે આપણે ઉપર નીચે i વડે ગુણીએ જો ઉપર ઉપર નીચે i વડે ગુણીએ ને આપણે એટલે થશે શું તો z ઇઝ ઇક્વલ ટુ અહીંથી ઉપર 7i થવાના અને નીચે કેટલા થવાના √2i² આઈ સ્ક્વેર એટલે પાછા માઇનસ એટલે z ઇઝ ઇક્વલ ટુ 7i અને માઇનસ √2 થયા આને લખવા હોય તો આપણે આમ પણ લખી શકીએ 0-7/√2i એટલે તમારો વાસ્તવિક ભાગ રિયલ પાર્ટ એ 0 થવાનો અને ઇમેજનરી પાર્ટ એ -7/√2i થશે એટલે આ જે સંખ્યા તમને મળી એમાં વાસ્તવિક ભાગ 0 છે
ફક્ત કાલ્પનિક ભાગ છે એટલે આને શું કહીએ આપણે શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે એમ પણ આપણે કહી શકીએ કેવી સંખ્યા શુદ્ધ કાલ્પનિક સંખ્યા ચાલો હવે નંબર 4 આ આપેલો છે આપણને એમાં z is equal to આટલી આપેલી સંખ્યા 3 plus 2y 2 minus 5y plus 3 minus 2y અને 2 plus 5y આનો આપણે લસાઅ લઈશું લસાઅ લઈને આને અહીં ગુણીશું અને આને અહીં ગુણીશું એટલે અહીંથી પદ મને આવું મળશે 2 minus 5y 2 plus 5y આને અહીં ગુણીએ તો 3 plus 2y અને 2 plus 5i પછી પ્લસ 3 minus 2i અને 2 minus 5i આટલું થવાનું આ બધા રો ગુણાકાર કરીએ જો નીચેનાનું તો આપણને ખબર છે કેટલું થવાનું 2 square minus 5i નો સ્ક્વેર આ કેટલા થશે તો 6 પછી અહીંથી કેટલા થવાના 15i પછી કેટલા થવાના 4i પછી કેટલા થવાના 10i સ્ક્વેર બરાબર થવાના પ્લસ આ બાજુ કેટલા થશે તો 6 પછી કેટલા થયા તો 15i આ કેટલા થયા તો માઈનસ 4i અને પ્લસ 10i સ્ક્વેર આટલા પદો આપણને મળશે બરાબર છે હવે આટલા પદો જે આપણને મળવાના એ પદોનું આપણે સાદરૂપ આપીશું ચાલો ચલો 15i નીકળ્યા તો આ પણ 15i નીકળ્યા પછી બીજા નંબરમાં આ 4i નીકળ્યા તો એ પણ 4i નીકળી ગયા ચાલો આ 6 અને 6 કેટલા થયા તો 12 આ કેટલા થયા માઈનસ 10 થયા જુઓ અને આગળ જઈએ તો પેલા પણ કેટલા થયા માઈનસ 10 બરાબર છે આ કેટલા થવાના 4 પછી માઈનસ 25i સ્ક્વેર આ 20 એટલે માઈનસ 8 થયા અને આ 4 અને 25 એટલે કેટલા થયા તો માઈનસ 8 અને 29 તો આને આપણે લખવા હોય તો પણ ના લખી શકીએ ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઈનસ 8 ભાગ્યા 29 પ્લસ આઈ અને 0 તો રિયલ પાર્ટ કેટલા થવાના માઈનસ 8 ભાગ્યા 27 ઇમેજનરી પાર્ટ એ 0 થવાનો એટલે આ શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે અને આ કઈ છે તો આ વાસ્તવિક સંખ્યા છે જોયામાં તમારો કાલ્પનિક ભાગ આઈ વાળો ભાગ આવતો નથી એટલે એક શુદ્ધ કાલ્પનિક કોઈ વખત દાખલો પૂછાય કે આવું આપેલું હોય અને એમ કે તે શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે તેમ સાબિત કરો તો તમારો રિયલ પાર્ટ 0 આવે એટલે સમજી લેવાનું કે એ ભાગ કેવી થઈ તો શુદ્ધ કાલ્પનિક સંખ્યા થઈ એમ આપણે કહી શકીએ બરાબર આનાથી આગળ લખીએ નંબર 5 ચલો ક્વેશ્ચન નંબર 5 મેં લખેલા છે 3 માઇનસ 2i 3 માઇનસ 2i 2 પ્લસ 3i અને નીચે 1 પ્લસ 2i અને 2 માઇનસ i બરાબર આનું આપણે પહેલા સાદરૂપ આપી દઈએ જુઓ બરાબર ધ્યાન રાખજો આ 3 ને આની સાથે ગુણો આ તો શરૂઆતમાં લખીએ છીએ એટલે આવું આપણે લખીએ છીએ 2 પ્લસ 3i માઇનસ 2i અને 2 પ્લસ 3i નીચે 1 2 માઇનસ i પ્લસ 2i અને 2 માઇનસ i જુઓ શું થશે આનો 6 પછી 9i
આ બાજુ માઇનસ ફોર આઈ, આ બાજુ માઇનસ સિક્સ આઈ સ્ક્વેર, અને નીચે ટુ માઇનસ આઈ પ્લસ ફોર આઈ માઇનસ ટુ આઈ સ્ક્વેર. હવે આપણે જાણીએ છીએ કે આઈ સ્ક્વેર એટલે તો માઇનસ એક થાય, એટલે આઈ સ્ક્વેર જ્યાં દેખાતા હોય ત્યાં માઇનસ કરી દઈએ. તો આ મેં લખ્યા સિક્સ, આ નવ માંથી પાંચ ચાર ગયા તો ફાઈવ આઈ, આ આઈ સ્ક્વેર એટલે માઇનસ એક, એટલે કેટલા થવાના? છ. ચલો આ બાજુ ટુ અને આ કેટલા થયા? તો થ્રી આઈ. અને આ કેટલા થયા? આઈ સ્ક્વેર માઇનસ એક એટલે બે થયા. તો ઉપર કેટલા મળ્યા? બાર માઇનસ ફાઈવ આઈ. નીચે કેટલા થયા? ફોર પ્લસ થ્રી આઈ. જો હવે આઈ નીચે નહીં ચાલે એટલે આપણે શું કરીએ છીએ ને, તો એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણીએ છીએ. આપણે અનુબદ્ધ સંકર સંખ્યામાં આવું કહેતા હતા કે જો કોઈ પણ સંકર સંખ્યા ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી હોય તો એની અનુબદ્ધ સંકર સંખ્યા ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ આઈ બી થાય. તો એ જ તમારે આની અનુબદ્ધ વડે આપણે ગુણીએ તો કેટલા થશે? અહીં તો ફોર માઇનસ થ્રી આઈ, અહીં પણ કેટલા થવાના? ફોર માઇનસ થ્રી આઈ, આટલા આપણને મળશે. બરાબર છે? હવે આટલા જે આપણને મળ્યા ને આટલા આને ગુણાકાર કરીએ છીએ આપણે. જો હું ગુણાકાર કરું ને તો બાર ચાર, અહીંથી હવે સીધું લખું, આવું નથી લખતો આપણ. બાર ગુણ્યા ચાર તો અડતાલીસ, પછી આ બાર ગુણ્યા ત્રણ તો માઇનસ છત્રીસ આઈ, આ પાંચ ગુણ્યા ચાર એટલે વીસ આઈ, અને પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર આઈ સ્ક્વેર. બરાબર છે? આટલા આપણને મળશે. બરાબર છે ને? એટલા જો હવે આગળ લખીએ. આ માઇનસ એટલે આ પ્લસ થવાના, એ થોડુંક ચેક કરી લેજો, આ પ્લસ થશે. બરાબર છે? તો બાર ચાર અડતાલીસ, બાર તારી છત્રી, પાંચ ચાર વીસ, આ ચાર આવશે, અને આ કેવા થશે? માઇનસ. ઓકે, બરાબર, ભૂલ હતી, સુધાર દેજો. ચલો હવે આનું શું થવાનું? એ માઇનસ બી, એ પ્લસ બી, તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો ફોર સ્ક્વેર માઇનસ થ્રી આઈ નો સ્ક્વેર. ના ખબર પડે ને આવું પ્લસ માઇનસ હોય ને તો સોળ વત્તા નવ સીધા લખાય, એ લખવા હોય ને તો આપણે સીધે સીધા આમ પણ લખાય, સોળ પ્લસ નાઇન. ચલો હવે આ અડતાલીસ મેં લખ્યા, અડતાલીસ, આ છત્રીસ તો કેટલા થયા? સોળ આઈ, આ કેટલા થવાના? પ્લસ પંદર થવાના, અને નીચે પચીસ થયા. બરાબર છે ને? હવે આ દાખલાને અહીં લખી દઉં છું. તો હવે અડતાલીસ ને પંદર એટલે ત્રેસઠ થયા, ત્રેસઠ માઇનસ સોળ આઈ અને પચીસ, તો શું મળે આપણને? ત્રેસઠ અપોન પચીસ માઇનસ સોળ અપોન પચીસ આઈ, તો આરી ઝેડ કેટલા મળ્યા? ત્રેસઠ અપોન પચીસ, અને ઇમેજનરી પાર્ટ કેટલો મળ્યો? માઇનસ સોળ ભાગ્યા પચીસ. જો તમને એમ કહે ને કે આની અનુબદ્ધ સંકર સંખ્યા કહી તો પાછું ઝેડ બાર ને આમ પણ લખાય ને, ત્રેસઠ અપોન પચીસ પ્લસ સોળ અપોન પચીસ આઈ. આવું પૂછાયું હોય તો આપણે લખી શકીએ. બરાબર છે ને? તો આવું આપણે લખી શકીશું. ચલો હવે આગળ એક દાખલો મેં આવો લખેલો છે. હવે જુઓ, હવે આમાંથી આપણે સાદું રૂપ આપવાનું છે. એ સાદુરૂપ આપણે આપતી વખતે ખૂબ ધ્યાન રાખવું પડશે. સાદુરૂપ આપતી વખતે આપણે બરાબરનું ધ્યાન રાખવું પડશે. જુઓ ઝેડ, આ બરાબર ધ્યાન રાખજો, અઢાર આપ્યા છે. જુઓ ના ખબર પડે ને તો આઈ સ્ક્વેર એટલે માઇનસ એક, આ મગજમાં સ્થિર રાખવાનું, આ મગજમાં સ્થિર રાખી અને દાખલો ગણો તો ભૂલ નહીં આવે,
એટલે અહીંથી હું આમ લખું આઈ સ્ક્વેર અને એની નવઘાત, તો 18 થઈ ગયા. ચાલો હવે આ જે આપેલા છે ને તમને એ આઈ ની 25 ઘાત આપેલી અને એનો 3 ઘાત આમ આપેલો, તો ઇઝ ઇક્વલ ટુ આ તો તમને આટલું તો મળ્યું. કેટલું મળ્યું? માઇનસ 1 ની 9 ઘાત મળી, પછી પ્લસ 1. જો અહીંથી આને આમ લખું છું હું આઈ સ્ક્વેર ની 12 એટલે કેટલા થયા? 24. આઈ સ્ક્વેર આમ આઈ નો વર્ગ અને એની 12 તો 24 થઈ અને 25 હતી એટલે એક પાછા આઈ મેં લખી અને એની કેટલી ઘાત લખી મેં? તો 3 ઘાત લખી. ચલો હવે માઇનસ 1 ની 9 ઘાત એટલે તો આપણે જાણીએ છીએ કે માઇનસ 1 થાય પછી પ્લસ 1 અપોન માઇનસ 1 ની 12 ઘાત એટલે કેટલા થઈ જવાના? તો આમ થયા જુઓ માઇનસ 1 પ્લસ માઇનસ 1 ની 12 ઘાત એટલે પ્લસ અને આ આઈ થયા અને એની 3 ઘાત થઈ, આટલા આપણને મળે. બરાબર છે ને? હવે જુઓ હવે આને આટલેથી આપણે જેમ ગણું એમ ગણી શકીએ. ધારો કે આને હું આવું સ્વરૂપ 1 લખી દઉં છું, આ ધ્યાન રાખજો બરાબર. માઇનસ 1 પછી પ્લસ આ આઈ આપે છે ને, તો આને 1 અપોન આઈ તો મેં લખ્યા પણ ઉપર નીચે હું આઈ વડે ગુણી દઉં કેમ કે આઈ નીચે હતા અને એની 3 ઘાત મેં લખી નાખી. હવે નીચે આઈ સ્ક્વેર થયા એટલે નીચે કેટલા થવાના? તો માઇનસ 1 થવાના અને ઉપર કેટલા થયા? આઈ નીચે માઇનસ 1 થયા અને એની 3 ઘાત થઈ. તો આ થઈ શું ગયા ખબર છે? માઇનસ 1 માઇનસ આઈ એની 3 ઘાત થઈ. આમાંથી હું માઇનસ ને કોમન કાઢી લઉં તો માઇનસ 1 ની 3 ઘાત થાય, થાય ને એમ? તો માઇનસ 1 ની 3 ઘાત અને 1 પ્લસ આઈ એની 3 ઘાત થઈ. થોડો આપણે દાખલો ગણેલો, એ પ્લસ બી ની 3 ઘાત હોય તો આપણે શું લખતા હતા? એ પ્લસ બી ની 3 ઘાત હોય તો આપણે શું લખતા હતા? તો આપણે આવું લખતા હતા. એક મિનિટ, બધું બ્લર થાય છે થોડુંક. હા હવે ઓકે થઈ ગયું છે. તો આપણે આવું લખતા હતા, આને તો માઇનસ લખી દીધા મેં, પછી શું લખતા હતા? તો 1 ક્યુબ આઈ ક્યુબ પ્લસ 3 આઈ અને 1 પ્લસ આઈ તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ 1 આઈ ક્યુબ એટલે કેટલા થવાના? માઇનસ આઈ થાય બરાબર. આઈ સ્ક્વેર ઇન્ટુ આઈ આને અહીં લઈ જવું તો પ્લસ 3 આઈ અને આ બાજુ પ્લસ 3 આઈ સ્ક્વેર તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ પછી અહીં 1 પછી કેટલા થયા? પ્લસ 2 આઈ અને આ માઇનસ 3 થયા. બરાબર છે આટલા? હવે આનું સાદરૂપ તો માઇનસ બોલો અહીં કેટલા થયા? માઇનસ 2 પ્લસ 2 આઈ આ માઇનસ ને અંદર લઈ જવું તો 2 માઇનસ 2 આઈ થયા. 2 માઇનસ 2 આઈ થયા તો તમારો રિયલ પાર્ટ એ કેટલો મળ્યો? તો 2 અને ઇમેજનરી પાર્ટ મળ્યો એ કેટલો મળ્યો? તો માઇનસ 2 મળ્યો. બરાબર? એટલે આવો મોટો દાખલો કોઈ પણ હોય અને એનું સાદરૂપ આપણે આપવાનું હોય તો પણ આપણે આનું સાદરૂપ આપી શકીશું. બરાબર? આ પણ સરળ છે, ટફ નથી એટલું બધું. પણ આપણે સાદરૂપ આપતા હોય ત્યારે ખૂબ શાંતિથી સાદરૂપ આપવું જોઈએ. જો એમાં સહેજ પણ ઉતાવળ કરો અને માઇનસ પ્લસ કે આઈ સ્ક્વેર ની કેવી કોઈ ભૂલ આવે તો આખો દાખલો તમારો ખોટો પડશે. બરાબર છે? ચલો નંબર 7 જુઓ. નંબર સાતમાં થોડોક બદલીને જુદો લખેલો, એમાં થોડોક મોટો દાખલો છે. જો પહેલા આને છોડી દેવાનું, આનું સાદરૂપ પહેલા આપણે આપવાનું. જો એનું સાદરૂપ આપીએ તો આપણે લસા લઈ શકીએ. અહીંથી કેટલા લખાય? તો 1 પ્લસ આઈ માઇનસ 2 અને 1 માઇનસ 4 આઈ અને આ બંનેનો ગુણાકાર 1 માઇનસ 4 આઈ અને 1 પ્લસ આઈ. બરાબર છે ને? મેં આને અહીં ગુણ્યા, આને અહીં ગુણ્યા,
અને નીચે લસા લઈ લીધો આ પદને એમ નામ રાખો થ્રી માઇનસ ફોર આઈ અને ફાઈવ પ્લસ આઈ તો ઇઝ ઇક્વલ ટુ વન પ્લસ આઈ કૌંસ કરીશું માઇનસ ટુ પ્લસ એટ આઈ અને નીચે જુઓ વન થાય પછી પ્લસ આઈ થાય માઇનસ ફોર આઈ થાય અને પછી કેટલા થવાના માઇનસ ફોર આઈ સ્ક્વેર અને અહીં થ્રી માઇનસ ફોર આઈ અને ફાઈવ પ્લસ આઈ બરાબર ઉપરનાનું સાદરૂપ ધીમે ધીમે આપણે આપીએ જો ઉપરનાનું સાદરૂપ આપણે આપીશું તો માઇનસ વન પ્લસ નાઇન આઈ અને નીચે જો અહીં આમ આઈ સ્ક્વેર એટલે માઇનસ વન થવાના એટલે પ્લસ ફોર થયા એટલે આવું તમે લખી નાખો તો થોડુંક સરળતા રહેશે એટલે કેટલા લખ્યા મેં ફાઈવ અને માઇનસ થ્રી આઈ આટલું થઈ ગયું આ મોટા સ્વરૂપમાંથી અહીં કેટલું થયું તો થ્રી માઇનસ ફોર આઈ અને અહીં ફાઈવ પ્લસ આઈ બરાબર છે જો આવું સ્વરૂપ આપણને છેલ્લે મળી ગયું હવે આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે આ બંનેનો ગુણાકાર આપણે કરીએ તો અહીંથી આપણે ગુણાકારની શરૂઆત કરીએ અહીંથી હું લખું ફાઈવ માઇનસ થ્રી આઈ અને અહીં ફાઈવ પ્લસ આઈ ચાલો અહીં આ બંનેનો ગુણાકાર કરીએ પહેલા માઇનસ એકને અહીં આમ લખવાનું ચાલો માઇનસ વન પ્લસ નાઇન આઈ એક પદ વધી ગયું ચાલો આટલું થયું હવે ગુણાકાર કરીએ બરાબર ધ્યાન રાખજો જો પેલામાં નીચે હોય ને એ માઇનસ બી ને એ પ્લસ બી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર લખતા આમાં નથી એટલે પેલા અને અહીં ગુણ કેટલા થયું માઇનસ ત્રણ અને અહીં ગુણ કેટલા થયા પ્લસ ફોર આઈ પછી આને અહીં ગુણ તો સત્યાવીસ આઈ અને અહીં ગુણ તો છત્રીસ આઈ સ્ક્વેર ચાલો અને અહીં ગુણીએ તો પચીસ પ્લસ ફાઈવ આઈ પછી અહીં પંદર આઈ અને અહીં માઇનસ થ્રી આઈ સ્ક્વેર આટલા પદો આપણને મળશે હવે જુઓ હવે આ શું થઈ ગયા તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ જુઓ માઇનસ થ્રી પછી આ સત્યાવીસ અને ચાર સત્યાવીસ અને ચાર એકત્રીસ થયા તો પ્લસ એકત્રીસ આઈ આ માઇનસ આઈ સ્ક્વેર એટલે પ્લસ એટલે આ બાજુ આવા કેટલા થઈ જવાના પ્લસ તેત્રીસ આઈ સ્ક્વેર એટલે માઇનસ એક ચાલો આ પચીસ હતા તો પચીસ પછી આ બંને કેટલા થવાના તો માઇનસ દસ આઈ અને અહીં થ્રી એટલે પ્લસ થ્રી થવાના જુઓ ઉપર કેટલા થઈ ગયા અચ્છા ત્રીસ હતા તો આ કેટલા થયા તેત્રીસ પ્લસ એકત્રીસ આઈ અને નીચે અઠ્યાવીસ માઇનસ ટેન આઈ થયા બરાબર છે આટલા આપણને પદ મળ્યા હજુ દાખલો પૂરો થયો નથી ગેર ગણતા હોય ને ત્યારે આ બંધ કરી અને જાતે સાદરૂપ આપવામાં નવું કશું નથી સાદરૂપ જો તમને યોગ્ય રીતે આવડતું હોય તો દાખલાનો જવાબ ખૂબ ઝડપથી સરસ આવી જ જશે હવે આમાં પણ આપણે અનુબદ્ધ વડે ગુણવા પડશે એટલે અનુબદ્ધ વડે ગુણીએ એટલે અહીંથી આપણે આમ લખીએ અઠ્યાવીસ પ્લસ દસ આઈ અહીં પણ કેટલા અઠ્યાવીસ પ્લસ ટેન આઈ જો હવે નીચે આમ તો સીધે સીધું લખી શકાય અઠ્યાવીસ નો વર્ગ પ્લસ દસ નો વર્ગ આવું લખી દેવાનું સીધે સીધું પણ અત્યારે આપણે આમ લખીએ છીએ અઠ્યાવીસ સ્ક્વેર માઇનસ ટેન આઈ સ્ક્વેર ચાલો હવે આ તેત્રીસ ને આપણે અઠ્યાવીસ સાથે ગુણીશું તેત્રીસ ને અઠ્યાવીસ સાથે ગુણીએ આમ તેત્રીસ ને અઠ્યાવીસ સાથે ગુણો તો કેટલા થવાના નવસો ને તેત્રીસ અને અઠ્યાવીસ બરાબર છે ને નવસો ચોવીસ થાય તો નવસો ને ચોવીસ અને ગુણે આ તેત્રીસ ને પાછા અહીં ગુણો તો તેત્રીસ ત્રણસો ને દસ આઈ ત્રણસો ત્રીસ આઈ પછી
31 ने 28 साथे गुणिए तो 868 आई, प्लस 868 आई, अने आ पाछा केटला थशे तो माइनस 310 आई स्क्वेर, बराबर थया? तो जो 924 प्लस आ 68 हता अने बीजा तमे 30 उमेरो एटले 1198 थाय, अने प्लस नहीं माइ प्लस थवाने तो एटले माइनस 310। 28 नो वर्ग केटलो थाय? 784 प्लस 100, આનું સાદરૂપ આપણે આપીએ, 924 માંથી 310 જાય એટલે 614 પ્લસ 1198 આઈ અને આ 884 થાય। હવે આને આપણે સીધે સીધું આમ લખી શકીએ, 614 અને 884 પ્લસ 1198 884 આઈ, આ તમારું એ પ્લસ આઈ બી સ્વરૂપ થયું। હવે આના જો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના, આ 442 થવાના અને પેલા 307 થવાના, પછી આ 599 અને 442 આઈ થવાના, આને રિયલ પાર્ટ કહીશું અને આને ઇમેજનરી પાર્ટ કહીશું। ટૂંકમાં સાદરૂપ ગમે તેટલું મોટું હોય ને તો પણ ગભરાવાનું ક્યાંય આવતું નથી, સાદરૂપ મોટું હોય તેના અનુરૂપ આપણે ગણવાનું છે, પણ એમાં કોઈ ફેર પડતો નથી, પણ સાદરૂપ આપણે ધીમે 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 આપતા જઈએ તો સાદરૂપ આપણું ભૂલ વગરનું મળશે તમને, બરાબર છે? ચાલો હવે આગળ લખીએ, એક દાખલો આગળ લખીએ। ચલો મેં એક ક્વેશ્ચન લખ્યું છે, આઈએમપી ક્વેશ્ચન છે, એક્સ પ્લસ આઈ વાય ક્યુબ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ આઈ વી, તો સાબિત કરો કે યુ અપોન એક્સ પ્લસ વી અપોન વાય ઇઝ ઇક્વલ ટુ 4 કૌંસમાં એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર। જો તમને અહીં આવી વસ્તુ આપેલી છે, એક્સ પ્લસ આઈ વાય રેઝ ટુ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ આઈ વી, બરાબર છે? આનું સાદરૂપ પહેલા આપણે આપી દઈએ તો શું લખી શકું, એક્સ ક્યુબ પ્લસ આઈ વાય ક્યુબ પ્લસ 3 આઈ એક્સ વાય કૌંસમાં એક્સ પ્લસ આઈ વાય ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ આઈ વી। જો એને આપણે લખીએ તો એક્સ ક્યુબ પછી પ્લસ આઈ ક્યુબ ઇન્ટુ વાય ક્યુબ પછી પ્લસ, અને અહીં લખું તો કેટલા લખું, 3 એક્સ સ્ક્વેર વાય આઈ પછી પ્લસ 3 એક્સ વાય સ્ક્વેર અને આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ આઈ વી, બરાબર? આટલા પદો આપણને મળ્યા। હવે આ બધામાં એક્સ ક્યુબ, ચલો આઈ સ્ક્વેર એટલે કેટલા થવાના, તો માઇનસ, એટલે એક આઈ વધશે એટલે કેટલા થવાના, માઇનસ વાય ક્યુબ ઇન્ટુ આઈ। ચલો અહીં 3 એક્સ સ્ક્વેર વાય અને આઈ, આઈ સ્ક્વેર એટલે માઇનસ 1, તો કેટલા થાય, 3 એક્સ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ આઈ વી। હવે શું કરીએ, આઈ વાળા અને આઈ સિવાયના એ બંને પદોને છૂટા પાડીએ, તો ધેરફોર એક્સ ક્યુબ માઇનસ 3 એક્સ વાય સ્ક્વેર પ્લસ, દિલપા પહેલા આને લખીએ તો 3 એક્સ સ્ક્વેર વાય માઇનસ વાય ક્યુબ આઈ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ આઈ વી, આટલું આપણને પદ મળશે। હવે આપણે એમ કહેવાય કે વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખાવતા, વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખાવતા, જો એને આપણે સરખાવીએ ને તો u is equal to x cube minus 3xy square અને v is equal to
थ्री एक्स स्क्वेर वाई अने माइनस वाई क्यूब थाय। जो आमाथी हूँ एक्स ने कॉमन काढ़ू तो कितला मळशे, तो एक्स स्क्वेर माइनस थ्री वाई स्क्वेर, अने अहींथी वाई ने कॉमन काढ़ू तो थ्री एक्स स्क्वेर माइनस वाई स्क्वेर मळशे। तो देरफोर u अपॉन x तमारा आज जोईए जुओ, तो देरफोर u अपॉन x इज इक्वल टू x स्क्वेर माइनस थ्री वाई स्क्वेर, अने v अपॉन y इज इक्वल टू थ्री एक्स स्क्वेर माइनस वाई स्क्वेर थाय। बराबर, हवे आपणे ગણીએ આની કિંમત, હવે u अपॉन x LHS લખો, ચાલો હવે LHS इज इक्वल टू u अपॉन x प्लस v अपॉन y। જો આ બંને કિંમતો આપણે મેળવી દીધી છે તો x સ્ક્વેર માઇનસ 3y સ્ક્વેર પ્લસ 3x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર થઈ શું ગયા 4x સ્ક્વેર માઇનસ 4y સ્ક્વેર, એમાંથી 4 ને કોમન કાઢ્યા તો x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર એન્ડ ઇઝ ઇક્વલ ટુ RHS। તો આ રીતે આપણે આવો દાખલો હોય તો પહેલા સર ભેગા કરી દીધા, પછી પાછા મેં સરખાયા જેની કિંમતની જરૂર હતી એને મેળવ્યા અને મેં આવા લખ્યા। ક્વેશ્ચન નંબર 5, એ પ્લસ IB સ્વરૂપમાં ફેરવો, ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ I 3 માઇનસ I અને 1 પ્લસ 2 I આનો જવાબ આવવા આવશે। આ તમારે હોમવર્કમાં ગણવું, એટલે જો આ એ પ્લસ આઈ બી સ્વરૂપ તમને પાકું આવડતું હશે તો બધા દાખલા જ ને ગણાઈ જશે, કેમ કે તમારા જો માનાંક કે ગમે તે શોધવાનો હશે ને એમાં એ પ્લસ આઈ બી સ્વરૂપમાં પહેલા રૂપાંતર કરવું પડશે। જુઓ આ એ પ્લસ આઈ બી સ્વરૂપ તમે કર્યું, આ એ પ્લસ તો એને સરખાવ્યા તો વાસ્તવિક ને કાલ્પનિક ભાગ લખીને સાબિત કર્યું, બરાબર। એટલે આવા દાખલાઓને આપણે ખૂબ ધ્યાન રાખીશું, આપણે આટલે સુધી રાખીએ છીએ। આ ચેપ્ટર પણ નાનું જ છે, બહુ મોટું નથી, આના પછીનું છઠ્ઠું ચેપ્ટર પણ નાનું છે, ક્ષમતાવાળું છે, ક્રમ છે સંચય મોટું ચેપ્ટર આવશે, પણ આમાં બરાબરનું ધ્યાન રાખો તમે તો કોઈ મુશ્કેલી આવતી નથી। ઓકે, આટલે સુધી આપણે રાખીશું।